નમસ્કાર, આજે તારીખ 4 માર્ચ સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાસપુરમાં ઉમિયાધામનું ખાતમુહૂર્ત કર્યું હતું, તેમજ અમદાવાદમાં રાજ્યની પ્રથમ મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ તથા રાજ્યપાલ ઓપી કોહલી સાથે મેટ્રોમાં મુસાફરી કરી હતી. મુખબધિર બાળકોએ પણ વડાપ્રધાન મોદી સાથે મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જામનગરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. મોદીએ જીજી હોસ્પિટલના રેડિયોલોજી વિભાગનું તથા જોડિયાના ડીસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉપરાંત સૌની યોજનાનું લોકાર્પણ કર્યું હતું. જામનગરના ગૌરવ સમાન ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપમાં જોડાયા છે. થોડા સમય પૂર્વે રવિન્દ્ર જાડેજા અને રીવાબાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાંથી જ રીવાબાને રાજકારણમાં સક્રિય થવાની પ્રેરણા મળી હોવાનું રીવાબાએ કબૂલ્યું છે. જામનગરને છોટી કાશી કહેવાય છે. શિવરાત્રિના પર્વ નિમિત્તે નગરના શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો સાગર ઉમટ્યો હતો. વિવિધ શિવ મંદિરોમાં ભગવાન ભોળાનાથને વિશેષ શૃંગાર કરવામાં આવ્યા હતા. શિવરાત્રિ નિમિત્તે નગરમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી છે, જે નગરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરીને મધ્યરાત્રિએ સંપન્ન થશે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલા.